हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम टू यू ऑल ऑन यूट्यूब चैनल केएच प्रजापति। विद्यार्थी मित्रों, आप जाणो छो ते प्रमाणे आपणे एड्जेक्टिव क्लॉजनी सीरीज लई रह्या छे। बे वाक्यने जोड़वा माटे आपणे जोयुं ए प्रमाणे नाउन क्लॉज, एड्जेक्टिव क्लॉज अने एडवर्ब क्लॉज। एडवर्ब क्लॉजनी आपणे तमाम वाक्य रचनाओ जोई। अत्यारे आपणे एड्जेक्टिव क्लॉजमां पार्ट 5 આપણે કમ્પ્લીટ કર્યા છે અને આજે એક નવા કન્જક્શન વેન સાથે એડજેક્ટિવ ક્લોઝની રચના કેવી રીતે થાય તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છે। થોડોક એનો ઓવરવ્યૂ લઈ લઉં વિદ્યાર્થી મિત્રો, થોડીક એની પ્રાથમિક બાબત છે એ આપ ધ્યાનમાં રાખશો તો વાક્યોમાં આપણને જોડવામાં કોઈ તકલીફ પડશે નહીં। અહીંયા વેન એટલે કે સમય દર્શક, આપણે જાણીએ છીએ કે આની અંદર બે ઉપવાક્યો હશે, જે પહેલું હશે એ પ્રિન્સિપલ ક્લોઝ, બીજું હશે વાક્ય એ વેનથી જોડેલું હશે જેને આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ। અહીંયા આગળનું વાક્ય જે સમયદર્શક વાક્ય છે એના અર્થમાં પાછળનું વાક્યને વેનથી જોડવામાં આવે છે અને તેથી આપણે એને કહીએ છીએ કે વેનથી શરૂ થતું આખું જે ઉપવાક્ય છે, જે ક્લોઝ છે, જેમાં ફાઇનાઇટ વર્બ્સ હોય, ક્લોઝમાં હંમેશા ફાઇનાઇટ વર્બ્સ હોય જેનો અર્થ પૂરેપૂરો નીકળતો હોય, એ આખું વાક્ય જે છે એ કોઈ સમયદર્શક મુખ્ય ઉપવાક્યના સમયદર્શક વાક્યના જે સમય સાથે એને એ જ્યારે અર્થમાં વધારો કરતું હોય ત્યારે આપણે એને એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ। થોડાક ઉદાહરણો અહીં આપણે લીધા છે અને એની જે ફોર્મ્યુલા શું છે અને કેવી રીતે આપણે પ્રિન્સિપલ ક્લોઝ અને જે મુખ્ય ઉપવાક્ય અને એડજેક્ટિવ ક્લોઝ કેવી રીતે કહેવાય છે, વેનથી જોડાતું હોય ત્યારે આપણે વાક્યને કેવી રીતે વેનથી જોડવાનું છે એની આપણે અહીંયા ઉદાહરણો આપ્યા છે, એમાંથી તમને વધારે માહિતી મળશે। તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ એડજેક્ટિવ ક્લોઝ પાર્ટ 6। અહીંયા આપણે આજે કન્જક્શન વેન લીધું છે। વેન એટલે જ્યારે, જેમાં ટાઈમ આપેલો હોય, જેને આપણે સમય કહીએ છીએ। સારું, ચલો ફર્સ્ટ સેન્ટેન્સ, પહેલું વાક્ય આપ્યું છે ડુ યુ નો ધ ટાઈમ, તમે સમય જાણો છો, અને બીજું વાક્ય છે ધ પોસ્ટમેન કમ્સ। હવે આપણે જાણી શકીએ અહીંયા ધ ટાઈમ આવે, સમજી રહ્યો આગળ આપણે ધ રીઝન હતું તો આપણે શું મૂકતા હતા, વાય, અહીંયા શું છે ધ ટાઈમ તો આપણે શું મૂકીશું, વેન। હવે વાક્યને જોડવું હોય ત્યારે બીજું કશું જ નથી કરવાનું, પ્રથમ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે તો ધ્યાન રાખજો, ડુ યુ નો ધ ટાઈમ, તમે સમય જાણો છો, વેન ધ પોસ્ટમેન કમ્સ, અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું। કેમ મૂકીશું કે અહીંયા ધ્યાન રાખવાનું વેન પછી હંમેશા કર્તા ક્રિયાપદ આવે, બીજું વાક્ય જોઈ શકીએ છીએ આપણે વેન કરતા અને પ્રિન્સિપલ ક્લોઝ મુખ્ય ઉપવાક્ય અને વેન ધ પોસ્ટમેન કમ્સ, ભાઈ ટપાલી ક્યારે આવે છે તે ટાઈમ તમે જાણો છો, તે સમય તમે જાણો છો, તો આખું જે ઉપવાક્ય છે એ અહીંયા આ પોસ્ટમેનના આવવાનો જે સમય છે એની સાથે શું કરે છે, વધારો કરે છે, માટે તેને આપણે શું કહીશું, એડજેક્ટિવ ક્લોઝ। ચલો ઓવર ટુ સેકન્ડ સેન્ટેન્સ, ટેલ મી ધ ટાઈમ, મને એ સમય કહો, ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ, ભાઈ ગુજરાત એક્સપ્રેસ ક્યારે આવે છે, તો મને એ સમય કહો કે જ્યારે ગુજરાત એક્સપ્રેસ આવે છે, પડી ખબર, તો ટેલ મી ધ ટાઈમ, મને એ સમય કહો વેન, જ્યારે ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ, તો શું થયું, વેન ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ, એને આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીશું અને મુખ્ય ઉપવાક્ય જે છે જેને પ્રિન્સિપલ ક્લોઝ કહીએ છીએ ટેલ મી ધ ટાઈમ। બે ક્લોઝની રચનાથી વચ્ચે આપણે વેન કન્જક્શનથી એનું જોડાણ થયું અને કઈ રચના થઈ, એડજેક્ટિવ ક્લોઝ। ચલો નાઉ ઓવર ટુ થર્ડ સેન્ટેન્સ, ઇટ વોઝ 2nd ઓક્ટોબર, અહીંયા જો ઉપર આપણે ટાઈમ ટાઈમ લખ્યું, પણ એક્ઝેક્ટ ટાઈમ લખ્યું છે, કોઈ વાક્ય તમને આવું બી આપ્યું હોય, જરા વેરિયસ વાક્યો લખ્યા છે, ઇટ વોઝ 2nd ઓક્ટોબર, તે 2 ઓક્ટોબર હતી, વી ઓલ સેલિબ્રેટેડ ગાંધી જયંતિ, કે આપણે બધાએ ગાંધી જયંતિની ઉજવણી કરી, તો જ્યારે આપણે વેનથી જોડીએ તો ઇટ વોઝ 2nd ઓક્ટોબર, તે 2 ઓક્ટોબર હતી, વેન, જ્યારે, કે વી ઓલ સેલિબ્રેટેડ ગાંધી જયંતિ, કે જ્યારે આપણે બધાએ ગાંધી જયંતિની ઉજવણી કરી હતી। અહીંયા આપણે સપોઝ ઇઝ મૂકીએ તો ઇટ ઇઝ 2nd ઓક્ટોબર, ટુડે, આજે 2 ઓક્ટોબર છે, વી ઓલ સેલિબ્રેટ્સ, તો અહીંયા યુ ઓલ સેલિબ્રેટ આવશે ગાંધી જયંતિ, તો આપણે કાળા રૂપાંતર પ્રમાણે થશે, તો
ભાઈ જ્યારે આપણે ગાંધી જયંતિની ઉજવણી કરીએ છીએ એ આખો જે ક્લોઝ છે એ કોના અર્થમાં વધારો કરે છે સમય એટલે કે 2nd ઓક્ટોબર માટે આપણે એને શું કહીએ છીએ એડજેક્ટિવ ક્લોઝ નાઉ ઓવર ટુ ફોર સેન્ટેન્સ ઓકે ચલો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ દિવાળી તહેવાર છે અહીં ફેસ્ટિવલ અને અહીંયા વાત છે દિવાળી જ્યારે આવે છે ત્યારનો સમય દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ દિવાળી તહેવાર છે ધ પીપલ નાઇટ લેમ્પ્સ જે લોકો છે એ દીવાઓને પ્રગટાવે છે તો ભાઈ ક્યારે તો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ દિવાળી એ તહેવાર છે કે જ્યારે વેન ધ પીપલ લાઇટ લેમ્પ્સ ભાઈ અહીંયા છે કે વેન ધ પીપલ લાઇટ લેમ્પ્સ એ કોઈ સમય એટલે કે કયો સમય અહીંયા દિવાળીનો સમય અહીંયા આપણે જો એટલો ટાઈમ લાગ્યો અહીંયા ચોક્કસ આપણે ટાઈમ 2nd ઓક્ટોબર પણ અહીંયા દિવાળી દિવાળીનો સમય જન્માષ્ટમીનો દિવસ દરેક દિવસો 26મી જાન્યુઆરી હોય 15મી ઓગસ્ટ હોય એક પ્રકારનો સમય છે ફેસ્ટિવલ છે ફેસ્ટિવલનો સમય છે તો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ વેન ધ પીપલ લાઇટ લેમ્પ્સ તો દિવાળી એ તહેવાર છે કે જ્યારે લોકો દીવાઓને પ્રગટાવે છે ચલો ફિફ્થ સેન્ટેન્સ આઈ ડોન્ટ નો ધ ટાઈમ મને એ સમયની ખબર નથી ધ ગવર્મેન્ટ વિલ સ્ટાર્ટ ધ સ્કૂલ્સ અહીંયા આપણે અત્યારના તાજેતરનું રિસેન્ટલી વાક્ય લીધું છે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે અત્યારે એક ક્રિટિકલ કેમ છે કોરોના વાયરસ છે કે દરેકને મૂંઝવતો પ્રશ્ન છે કન્ફ્યુઝ ધ ક્વેશ્ચન્સ ફોર ઓલ ઓફ અસ કે ભાઈ સ્કૂલો ક્યારે શરૂ થશે કોઈને ખબર નથી આઈ ડોન્ટ નો ધ ટાઈમ મને એ સમયની ખબર નથી કે કયો સમય ધ ગવર્મેન્ટ વિલ સ્ટાર્ટ ધ સ્કૂલ ભાઈ સરકાર ક્યારે સ્કૂલો શરૂ કરશે તો આઈ ડોન્ટ નો ધ ટાઈમ મને એ સમયની ખબર નથી કઈ તો આઈ વેન્ટી હવે જોડીએ વેન ધ ગવર્મેન્ટ વિલ સ્ટાર્ટ ધ સ્કૂલ્સ ત્યારે ગવર્મેન્ટ ક્યારે સ્કૂલો શરૂ કરશે તો શાળાઓ શરૂ કરશે કે વેન ધ ગવર્મેન્ટ વિલ સ્ટાર્ટ ધ સ્કૂલ્સ એ આખો ક્લોઝ છે એ આ સમયના અર્થમાં વધારો કરે છે માટે તેને આપણે શું કહીશું એડજેક્ટિવ ક્લોઝ ઓકે એક છઠ્ઠું વાક્ય લઈ અને આપણે અહીંયા ઓવર કરીએ ચલો એક વાક્ય આવું છે આઈ ડોન્ટ નો ધ ટાઈમ પહેલું વાક્ય બીજું છે ધ પ્રિન્સિપલ વિલ કમ તો અહીંયા આપણે જોડાણ કરવું છે તો શું કરીશું આઈ ડોન્ટ નો ધ ટાઈમ કયો સમય તો અહીંયા આપણે વેન થી જોડીશું વચ્ચે શું કહી દઈશું વેન અને ધ પ્રિન્સિપલ વિલ કમ ભાઈ અમને એ ખબર નથી આવી તો અહીંયા શું થયું આખો ક્લોઝ વેન ધ પ્રિન્સિપાલ વિલ કમ ધીસ ઇઝ એક્ઝેક્ટિવ ક્લોઝ જેને આપણે વિશેષણ રૂપ ઉપવાક્ય કહીએ છીએ અને આઈ ડોન્ટ નો ધ ટાઈમ જે વાક્ય છે એને ક્લોઝ ને કહીશું આપણે પ્રિન્સિપલ ક્લોઝ પ્રિન્સિપલ ક્લોઝ એટલે જેને આપણે મુખ્ય ઉપવાક્ય કહીએ છીએ અને આ વિશેષણ રૂપ ઉપર ઓકે વિદ્યાર્થી મિત્રો તો બે ક્લોઝ ની રચના થઈ તો આજે આપણે એડજેક્ટિવ ક્લોઝ માં વેન થી વાક્ય ને કેવી રીતે જોડાય તેની ચર્ચા કરી મેં રોજે રોજ કહું છું તે પ્રમાણે તમે તમારી એક્સરસાઇઝ બુક માંથી કોઈ પણ આવા બીજા વાક્યો લઈ એને ડુ ઇટ યોર સેલ્ફ ડુ ઇટ એવિલ્યુએટ યોર સેલ્ફ ઓલ્સો કોઈ પણ તમારે જાતે રચના બી કરી શકો છો આવા વાક્યો તમે બે જોઈનમાં લઈ શકો છો અને આ વિડીયો તમે જોતા જોતા જ્યારે કોઈ કન્ફ્યુઝન અનુભવાય તો તમે કમેન્ટ બોક્સમાં તમારા જે સૂચનો છે એ બી લખી શકો છો એનું તમને સંતોષપૂર્વક હું તમને માર્ગદર્શન બી આપીશ ઓકે વિદ્યાર્થી મિત્રો તો એક બીજા નવા કન્સેપ્શન સાથે આપણે આવતીકાલે ફરી મળીશું ઓકે બાય બાય આવજો